સાબરકાંઠામાં એજન્ટો બનેલા શિક્ષકો સામે પગલા લેવાશે ફરિયાદ થશે તો આવા શિક્ષકો સામે પગલા લેવામાં આવશે સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીનું નિવેદન કેટલાક શિક્ષકો એજન્ટ બન્યા હોવાની ચર્ચા છે કેટલાક શિક્ષક એજન્ટ મદદનીશ ભૂગર્ભમાં ઉતર્યા પોપટ માસ્તરથી ઓળખાતા શિક્ષકે મોટી જાળ બિછાવી હતી તપાસના ડરથી પોપટ માસ્તર નામનો શિક્ષક ભૂગર્ભમાં ઉતર્યો રોકાણ માટે લલચાવી શકનારાઓને મોંઘી ગિફ્ટ અપાતી

અને એ તપાસ અંદર ફલિત થશે તો શિસ્ત વિષયક નિયમો સાથે કાર્યવાહી કરવામાં આવશે શિક્ષણ સમય આ આ પ્રકારની કોઈ પણ ભૂમિકા જો ભજવેલી હશે અને તપાસ અંદર ફલિત થશે તો એના વિરુદ્ધ શિસ્ત વિષયક કાર્યવાહી કરવામાં આવશે સાબરકાંઠાથી સમાચાર ફરાર એજન્ટ ધવલ પટેલની લેબ પર ન્યૂઝ એટીન ગુજરાતી પહોંચ્યું ભૂપેન્દ્રસિંહ ઝાલાનો ફરાર એજન્ટ ધવલ પટેલની હિંમતનગરમાં લેબ ચાલી રહી છે હિંમતનગર ખાતે આવેલી અક્ષર લેબોરેટરીનો માલિક ધવલ પટેલ નીકળ્યો ધવલ પટેલ ઓસ્ટ્રેલિયાના પીઆર વિઝા ધરાવે છે ધવલ પટેલ ગુજરાતના ડોક્ટરોનું બીઝેડમાં રોકાણ કરાવતું હતું અંદાજે બસોથી બસો પચાસ કરોડનું રોકાણ કરાવ્યું હોવાની માહિતી છે સમાચારોમાં આગળ વધીએ પાટીદાર અગ્રણીઓના વિવાદ અંગે મોટા સમાચાર સસ્પેન્ડેડ પીઆઈ સંજય પાદરિયાને રાહત મળી શકે છે પાદરિયા સામે હત્યાના પ્રયાસની કલમ રદ કરવા માટે પોલીસે કોર્ટમાં રિપોર્ટ કર્યો તબીબી અભિપ્રાય અને હથિયારથી હુમલો ન હોવાના કારણે પોલીસ બીએનએસની કલમ એકસો નવ એક રદ કરવા કોર્ટમાં રિપોર્ટ કર્યો કલમ રદ કરવા જરૂરી પુરાવાઓ એકત્રિત કરવામાં આવી રહ્યા છે પોલીસની પ્રાથમિક તપાસમાં પીઆઈ પાસે કોઈ હથિયાર ન હોવાનું સામે આવ્યું ડીસીપી જગદીશ બાંગરવાએ કહ્યું કે પીઆઈની સર્વિસ રિવોલ્વર તેમની કચેરી ખાતે જ હતી જયંતિ સરધારા સામે પીઆઈ ફરિયાદ આપવા માંગતા હશે તો જયંતિ સરધારા સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવશે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને રજૂઆત કરશે બોર્ડ મીટિંગ બોલાવ્યા વગર પાદરીયા વિરુદ્ધ ઠરાવ થતા સર્જાયા અને તર્ક વિતર્ક તમામ ધ્યાને કલમ હતી જેમાં હત્યાનો પ્રયાસ હતો આ કલમ ડ્રોપ કરવા માટે કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવ્યો છે અને મેડિકલ સર્ટિફિકેટના આધારે બીએનએસની કલમ એકસો સત્તર બેના ના ઉમેરા કરવા માટે રિપોર્ટ કરવામાં આવ્યો છે હાલ સુધીની તપાસમાં કોઈપણ પ્રકારની હથિયારની વિગત સામે આવી નહીં એમને કોઈપણ પ્રકારની સર્વિસ રિવોલ્વર એમના ટ્રેનિંગ સેન્ટરથી ઇસ્યુ કરવામાં આવી નહીં એવી અમારા તપાસમાં સામે આવ્યો છે હિંમતનગરમાં પારસ કોર્પોરેશનમાં આઈટી વિભાગનું સ્તર ચૌદ કલાકથી આઈટી વિભાગનું સ્તર ચાલી રહ્યું છે ગઈકાલે સવારથી આવેલી આઈટીની ટીમ બંધ ઓફિસ બહાર બેસી રહી હતી ઓફિસ ગત મોડી સાંજે ખુલતા આઈટી વિભાગે કાર્યવાહી શરૂ કરી કાર્યવાહી દરમિયાન એક શખ્સ ત્રણ પોઈન્ટ પચાસ લાખ લઈને આંગળીઓ કરવા આવ્યો હતો આઈટીની ટીમે પૂછપરછ કરીને કાર્યવાહી શરૂ કરી હતી છેલ્લા કેટલાય સમયથી થયેલા મોટી રકમના વ્યવહારોને લઈને સર્ચ ઓપરેશન થઈ રહ્યું છે પાટણથી સમાચાર પાટણ બાળ તસ્કરી કૌભાંડના તાર પાલનપુર સુધી હોવાની આશંકા છે બાળ તસ્કરી કૌભાંડ અંગે મોટા ખુલાસા થઈ શકે છે પાલનપુરના મોટા ગામની સીમમાંથી છ માસ અગાઉ મળી આવેલ બાળક અંગે મોટા ખુલાસા થઈ શકે છે મળી આવેલું બાળક બાળ તસ્કરીનું હોવાની આશંકા બાળકના મગજમાં પાણી ભરાયેલું હોવાથી તેનું ઓપરેશન કરાવવું હતું અત્યારે બાળક પાલનપુરના બાળ શિશુ ગૃહમાં છે પાટણ પોલીસની તપાસ બાદ બાળકને લઈને ખુલાસો થશે પાટણ બાળ તસ્કરી મામલે બનાસકાંઠાના થરાની સંસ્કાર હોસ્પિટલમાં કામ કરતા રૂપસી ઠાકોરની પોલીસે અટકાયત કર્યા બાદ હોસ્પિટલના ડોક્ટરનું નિવેદન લેવામાં આવ્યું કાંકરેજના થરામાં આવેલી સંસ્કાર હોસ્પિટલના ડોક્ટર મોહસીન ઘાંચીએ કહ્યું રૂપસી ઠાકોર છેલ્લા એક વર્ષથી સંસ્કાર હોસ્પિટલમાં નોકરી કરતો હતો સંસ્કાર હોસ્પિટલનું આમાં ઇન્વોલ્વમેન્ટ નથી અને આ બધું કઈ રીતે થયું તે તપાસમાં જ બહાર આવશે હોસ્પિટલમાં પણ એસઓજી અને પોલીસે સર્ચ કરી રજિસ્ટર ચેક કર્યા હતા છ એક માસ અગાઉ મોટા ગામની સીમની અંદર આ બાળક મળી આવેલ અને એને પોલીસ દ્વારા સિવિલમાં એડમિટ પણ કરવામાં આવેલ અને પોલીસ દ્વારા અમને ત્યારબાદ જાણ કરવામાં આવેલી કમિટીને અને એ બાદ એ બાળકને મગજમાં પાણી ભરાયેલું હોવાનું જાણવા મળેલ ડૉક્ટર દ્વારા અને એ બાળકનું સિવિલના સિવિલ સર્જનના અભિપ્રાય પ્રમાણે એ બાળકના મગજનું સર્જન પાસે ઓપરેશન પણ કરાવ્યું અને બાળક અત્યારે નોર્મલ છે અને અત્યારે અમારા પાલનપુર છે સત્યાવીસ તારીખના સાંજે એસઓજી ના ચેકિંગ માટે પોલીસ આવ્યા હતા અને એ રૂપસિંહ નામના શખ્સ માટે પૂછ્યું હતું અને એને અહીંયા પૂછપરછ કરી હતી એ દિવસે પૂછપરછમાં એ લોકોએ અહીંયા લેબર રજિસ્ટર ઓપીડી રજિસ્ટર ને એ બધું અહીંયા ચેકિંગ માટે એ લોકો ચેક કરીને ગયેલા છે અને એમાં કોઈ લોકોને એવું કઈ પુરાવો કે એવું કશું મળેલું નથી અને એને પૂછપરછ માટે હાલ આગળ લઈ ગયેલા હતા સત્યાવીસ તારીખે દ્વારકાના રાવલમાં ગેરકાયદેસર દબાણો પર તંત્ર દ્વારા તવાઈ બોલાવાઈ મેઇન ગેટ થી બસ સ્ટેન્ડ સુધીના માર્ગ પર આવતા દબાણો તંત્રએ દૂર કર્યા રાવલના મેઇન ગેટ થી બસ સ્ટેન્ડ સુધી નવો આઈકોનિક રસ્તો બનાવવાનો હોવાથી રસ્તો પહોળો કરવા તંત્ર એક્શન મોડમાં આવી ગયું રસ્તો પહોળો કરવા મામલે તંત્રના જુદા જુદા વિભાગે સંયુક્ત કામગીરી કરીને દબાણનો સફાવ કર્યો

અને લોકોએ અપીલ કરી કરી કે કે ભાઈ આ આ દબાણ દબાણ દૂર 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 કરો સુંદરતાનું કામ છે 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 તો એમ ઉપરનું દીધું માત્ર કેબિન કરવાની થાય સમાચાર ટુ થી સાથે ગટરમાં ખાપક્યો યુવક ભારત નગરમાં પાલિકાની બેદરકારીના કારણે દુર્ઘટના ઘટી જર્જરિત પુલના ગટરના ખાડામાં યુવાન ખાપક્યો દુર્ઘટના યુવકની શરીરના ભાગે સમાચાર જ્યાં યુવકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું તે ગટરના ખાડામાં ખાબક્યો હતો જર્જરિત પુલના ગટરના ખાડામાં યુવક પડતા જ આસપાસના જે સ્થાનિકો હતા તે એક્ટિવ થઈ ગયા હતા અને યુવકને બચાવી લીધો હતો જોકે યુવકને ઇજાઓ પહોંચી હોવાના કારણે તેને હોસ્પિટલ ખસેડાયો હતો રાજ્યમાં આધાર કાર્ડમાં સમસ્યાનું હજી નિરાકરણ નથી આવ્યું અન્ય સમસ્યા અમદાવાદની શાળાઓમાં જોવા મળી રહી છે અમદાવાદની શાળાઓમાં વિદ્યાર્થીઓના અપાર આઈડી કાર્ડ બનાવવામાં શિક્ષકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે શાળાઓમાં જીઆર અને આધાર કાર્ડમાં ભૂલોના કારણે વિદ્યાર્થીઓનું અપાર આઈડી બની શકતું નથી બીજી તરફ

અને વાલીની સંમતિ હોય તો અને તો જ અપારમો એન્ટ્રી થઈ શકે છે એના સિવાય એન્ટ્રી થઈ શકતી નથી દાખલા તરીકે એક વિદ્યાર્થીને રસ્વઈ અથવા દીર્ઘઈ કાનો અથવા માત્ર એની અંદર ભૂલ હોય તો અપાર આઈડી એ સ્વીકારતું નથી નવી શિક્ષણ નીતિ પ્રમાણે વન નેશન વન સ્ટુડન્ટ આઈડી અંતર્ગત રાજ્યની તમામ શાળાઓને અપાર આઈડી કાર્ડ બનાવવા માટેની કામગીરી સોંપવામાં આવી છે પરંતુ અપાર આઈડી બનાવવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે શિક્ષકોને કારણ કે જે ફોર્મ ભરવામાં આવી રહ્યું છે વિદ્યાર્થીના નામ જે જીઆર શાળામાં જે જીઆરમાં જે નામ હોય અને ક્યાંક ને ક્યાંક આધાર કાર્ડમાં નામમાં મુશ્કેલીઓ હોવાના કારણે આધાર કાર્ડ જે છે તે લિંક થતું નથી અને તેના કારણે અપાર આઈડી જે છે તે બની શકતું નથી એવી જ રીતે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓના જન્મ તારીખમાં પણ આધાર કાર્ડમાં ભૂલો હોવાને કારણે પણ આધાર જે છે તે લિંક થતું નથી અને અપાર આઈડી કાર્ડ જે છે નંબર જનરેટ થતો નથી તો ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીના નામમાં રસવાઈ દીર્ઘયની ભૂલ હોવાના કારણે પણ ક્યાંક ને ક્યાંક એ અપાર આઈડી જે છે તે બની શકતું નથી અને આ મુશ્કેલીનો સામનો જે છે તે રાજ્યની તમામ શાળાના શિક્ષકો કર્મચારીઓ કરી રહ્યા છે વિદ્યાર્થીઓના શિક્ષણના ભોગે જે છે તે આ અપાર આઈડી કામની કામગીરી સોંપવામાં આવી છે ને તેના કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ બગડી રહ્યો છે જેથી શિક્ષકોની અને શાળાના સંચાલકોની માંગ છે કે આ અપાર આઈડીની કામગીરી જે છે તે કાયમી ધોરણે જો સોંપવામાં આવે ને ધીમી ગતિએ જો આ કામગીરી થાય તો ક્યાંક ક્યાંક આ કામગીરી સુ સુચારુ રીતે જે છે તે પાર પડી શકે કેમેરામેન નિલેશ સુષા સાથે સંજય ટાંક ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ રાજકોટના કેનાલ પરનો પુલ તૂટ્યો ફરેણી તરફ જવાના ભાદર કેનાલ પરનો પુલ તૂટ્યો ભાદર કેનાલ પરના પુલનો એક બાજુનો ભાગ ધરાશાય પુલનો એક ભાગ ધરાશાય થતા રાહદારીઓને હાલાકી પડી રહી છે પાંચ દિવસ થયા છતાં પણ તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી નથી કરાઈ ખેડૂતો અને વાહન ચાલકો પરેશાન જોવા મળ્યા છે વાહન ચાલકો પાંચ કિલોમીટર ફરીને જવા મજબૂર છે રાજકોટના ધુરાજીમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોનો ચોમાસુ પાક નિષ્ફળ ગયો ત્યારે હવે ખેડૂતોએ શિયાળુ પાકને લઈને વાવેતર શરૂ કર્યું છે પરંતુ સિંચાઈનું પાણી ન મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા ધોરાજી પંથકના ખેડૂતોએ જણાવ્યું કે કેનાલની સફાઈ મોડી શરૂ કરી છે પિયતનું પાણી આવતા મહિને અપાશે ભાદર કેનાલમાં કચરો તેમજ પથ્થર પડ્યા છે ભાદર કેનાલની દિવાળી પહેલા સફાઈ કરવાની હોવાથી અને દેવ દિવાળી પહેલા પિયતનું પાણી છોડી દેવાનું હોય ત્યારે આજે દિવાળીને મહિનો થયો છતાં હજુ પાણી નથી છોડાયું કેનાલમાં પિયતનું પાણી છોડાશે ત્યારે ત્યારબાદ જ પિયત થશે હવે શિયાળુ પાક મહત્વનો હોવાથી તાત્કાલિક કેનાલની વ્યવસ્થિત સફાઈ કરી પાણી કેનાલ મારફત અપાય અપાય જેથી છેવાડા સુધીના ખેડૂતોના ખેતર સુધી પાણી મળી રહે તેવી ખેડૂતોએ માંગ કરી કેનાલની હાલત બહુ ખરાબ છે રિપેરિંગ બહુ કરતા નથી અટાણે ખળ ખાલી વાધ્યા છે વધારે વરસાદ પડી જાય છે એટલે કેનાલું બગડી જાય છે માઇનરો કેનાલ નું સફાઈનું કામ હજી પૂરું થયું નથી દસ તારીખે છૂટે આમાં પાણી કેવી રીતે અમારું વાળું હજી કચરો એમ નામ છે છેદ લગી ક્યાંય સાફ જેવું તેવું સાફ કર્યું છે કેનાલ ખાતા વાળા કે હું મારું કહેવાનું કેવાનું છે કેનાલ પૂરી હદથી સાફ કરે ગઈ હાલ આપણે સિંચાઈ અરજીના ના ફોન સ્વીકારવા ચાલુ છે તેમજ સફાઈ કામગીરી પણ સાથે ચાલુ છે સિંચાઈ સફાઈ કામગીરી થયા બાદ આપણે અને પૂરતા ફોર્મ આવ્યા બાદ આપણે ખેડૂતોને પાણી આપશું મોટા ભાગની સફાઈ ચાલુ જ છે અને પાણી છોડતા પહેલા તમામ સફાઈ પૂરી થઈ જશે આપણે જેટલી સિંચાઈ જે આવે છે તેમને બધાને આપણે સિંચાઈનો લાભ આપીએ છીએ એવી એવી રીતે જ આપણે પાણીનું વિતરણ કરતા હોઈએ છીએ રાજકોટ જિલ્લાના ધોરાજીની વાત કરીએ ધોરાજીમાં આવેલ ભાદર એકની કે મુખ્ય કેનાલ છે તેને આપણે સીધા દ્રશ્યો બતાવીશ હાલ કેનાલની હાલત છે તે બિસ્માર હાલત છે કેનાલની કોઈ જાતની સફાઈ કરવામાં આવી નથી કેનાલ ના આપણે સીધા દ્રશ્યો આપ સીધા જોઈ શકો છો કે કેનાલની કેવી બિસ્માર હાલત છે ત્યાં મોટા મોટા પથ્થરો પડ્યા છે જાડી ઝાકરાઓ છે તેની સફાઈ કરવા માટે આ જે પાણી છે તે પાણી આવતા મહિને છોરવામાં આવશે ત્યારે એની એના પહેલા તેની સફાઈ કરવામાં આવે ત્યાં સુધી તે સફાઈ કરવામાં આવી નથી તે ખેડૂતના છેવાડા સુધી જે પાણી ના પહોંચે તો ખેડૂતને એક મુશ્કેલીનો સામનો કરવો પડશે જે રીતે અતિવૃષ્ટિ અને જે રીતે ભારે વરસાદ થયો હતો ધોરાજી પંતકમાં જે ખેડૂતને ભારે નુકસાન થયો હતું જે પાક હતું તે પાક નિષ્ફળ ગયો હતો તેને લઈને ખેડૂતો જે અત્યારે શિયાળુ પીચ છે શિયાળુ પીચનું વાવેતર કર્યું છે તો હાલ પાણીની સગત જરૂર હોય તો ખેડૂતને છેવાડ સુધી જો પાણી ના પહોંચે તો ખેડૂતને મોટા પાયે નુકસાનનો સામનો કરવો પડે ખેડૂત એવું કહી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે આ કેનાલની સફાઈ કરવામાં આવે તો ખેડૂતને કોઈ તકલીફનો સામનો ન કરવો પડે મુના બગાલી વિઝિટ ગુજરાતી ધોરા રુકાઈશિક નાનકડા વિરામ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી આજે जुआ मर्शी ચમત્કાર જેના પર નહીં કરી શકો વિશ્વાસ નથી હું શક્તિ માં કોણે પૂર્યા પ્રાણ હાઉ ઈઝી જીવતી મૂર્તિનું રહસ્ય જો આજે રાત્રે 7 વાગ્યે ને 56 કલાકે ગ્રાઉન્ડ રિપોર્ટ

ભૂપેન્દ્ર વિદેશ ન ભાગી જાય એટલે તેની સામે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરાશે બીજી તરફ પરિવારના નામે ખરીદેલી મિલકતો સીઝ કરવાની કાર્યવાહી પણ શરૂ કરી દેવાય છે ભૂપેન્દ્ર ઝાલાની સંપત્તિ સીઝ કરાશે બેંક ખાતાઓની પણ તપાસ ચાલી રહી છે કૌભાંડ મામલે જીએસટી નો સંપર્ક કરાયો છે આ મામલે કેન્દ્રીય એજન્સીઓને પણ જાણ કરાઈ છે ગિફ્ટ આપતો હતો તે અંગે પણ તપાસ ચાલી રહી છે પોલીસના કહેવા પ્રમાણે હજુ સુધી કોઈ ભોગ બનનાર સામે નથી આવ્યા જી ના સીન સપાટા લાખોના ડોલર ગણી રોફ જમાવતો મયુર દરજી ફોર્ચ્યુનર જેવી લક્ઝરિયસ કાર પર બીઝેડ નો બોર્ડ લગાવીને ફરતો રાજ્યમાં થોડા દિવસના વિરામ બાદ ફરી આઈટી વિભાગ ત્રાટક્યો મહેસાણાના નામાંકિત રાધે ગ્રુપને ત્યાં અને તેના ભાગીદારો પર આઈટી વિભાગે દરોડો પાડી તપાસ હાથ ધરી મહેસાણામાં આવેલા રાધે ગ્રુપના સ્થાનો પર અને તેના ભાગીદારોના અમદાવાદ અને મોરબીમાં આવેલા સ્થાન પર આઈટી વિભાગ દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરાઈ ત્રણેય સ્થળ પર બે ડઝનથી વધુ ટીમો દ્વારા સર્ચ હાથ ધરાતા મોટા પ્રમાણમાં બેનામી વ્યવહાર બહાર આવવાની શક્યતા છે મળતી માહિતી મુજબ મહેસાણાના નામાંકિત રાથી ગ્રુપના મહેન્દ્રભાઈ પટેલ અને તેમના ભાગીદારોને ત્યાં આઈટી વિભાગે તપાસ હાથ ધરી મોરબીના બે સિરામિક ઉદ્યોગકારોનું પણ રાધે ગ્રુપ સાથે કનેક્શન હોય અને ત્યાં તપાસ ચાલી રહી છે આ ઉપરાંત અમદાવાદમાં પણ આઈટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું આઈટીની તપાસમાં બેનામી વ્યવહાર હાથ લાગે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે મોરબીમાં પેપર મિલ અને બાંધકામ સાથે સંકળાયેલા તીર્થક ગ્રુપ પર વહેલી સવારે સાડા પાંચ વાગ્યાથી દરોડાની કામગીરી હાથ ધરાઈ ગ્રુપની ઓફિસ કારખાના ગ્રુપના મોભી જીવરાજભાઈ રોડ પર પર આવેલ ઘર વેલકમ બેક અમરેલીના વેચાણ ગામનો વિડીયો વાયરલ થયો છે એક શખ્સ બાઇક પાસે ઊભો રહીને વેચાણ કરે છે બાઇક ની બેગમાં શખ્સ દારૂ લાવ્યો હતો દેશી દારૂ ખરીદવા આવતા ગ્રાહકો વિડીયો ગઈકાલનું હોવાનું અનુમાન છે ન્યૂઝ એટીન ગુજરાતી વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતી અમરેલીનો આ વિડીયો હોવાની જાણકારી છે બાઇકની બેગમાં આ શખ્સ દારૂ લઈને આવ્યો હતો અને ત્યારબાદ ગ્રાહકોને વહેંચતો પણ જોવા મળી રહ્યો છે ખુલ્લે આમ દારૂ વેચતો આ શખ્સ જે કેમેરામાં કેદ થયો છે આ વિડીયોની ખરેખર તપાસ થવી જોઈએ હકીકત શું છે તે પણ જાણકારી બહાર આવવી જોઈએ કારણ કે જો ખુલ્લે આમ આ રીતે દારૂની રેલમ છેલ થતી હોય એટલે આમ કાયદાનો ભંગ કરતો આ વ્યક્તિ ન્યૂઝ એટીન ગુજરાતીની ટેલિવિઝન સ્ક્રીન પર આ વિડીયો આપ જોઈ રહ્યા છો જે વાયરલ વિડીયો છે જે બાદ હવે તપાસની માંગ પણ ઉઠી છે એક બાઇક પર વ્યક્તિ આવે છે અને ત્યારબાદ બેગમાંથી દેશી દારૂ કાઢતો જોવા મળે છે ગ્રાહકો તેને ખરીદતા પણ જોવા મળે છે તાપીથી સમાચાર સ્ટેટ મોનિટરિંગ સેલે કરણોનો દારૂ સહિત બેતાળીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે એક આરોપીને પણ ઝડપ્યો છેવાડાના કુકારમું ચારસો ચાર બોક્સમાંથી દારૂની બોટલ પકડાઈ સત્યાવીસ બે લાખનો વિદેશી દારૂ ઝડપાઈ જતા સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા પોલીસે બેતાળીસ છવ્વીસ લાખના મુદ્દામાલ સહિત એક આરોપીને ઝડપી પાડ્યો જ્યારે અન્ય સાત આરોપીને વોન્ટેડ જાહેર કરાયા સુરેન્દ્રનગરમાં એસએમસી દ્વારા રેડ પાડવામાં આવી જેમાં ચોટીલા નજીકથી વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો સ્થાનિક અંધારામાં રાખી આ રેડ પાડવામાં આવી હતી જેમાં કુલ બાવીસ પોઈન્ટ છત્રીસ લાખનો દારૂ ઝડપાયો બળદેવ હોટેલના કમ્પાઉન્ડમાંથી આ દારૂ ઝડપાયો ત્યારે હવે પોલીસની કામગીરી પર પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે હાલ આ મામલે પોલીસે કુલ ત્રણ શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તો કઈ રીતે દારૂબંધીના લીરે લીરા ઉડી રહ્યા છે જુઓ એક તરફ દેશી વેચાણ કરતો જે લઈને આવ્યો ત્યારબાદ ગ્રાહકોને તેનું વેચાણ કરી રહ્યો હતો તાપીમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલે જે દારૂ પકડ્યો તેની કિંમત સહિત અન્ય મુદ્દામાલ સાથે છતાળીસ લાખનો મુદ્દામાલ થાય છે ચોટીલામાં પણ દારૂ પકડાયો છે મોરબીમાં જૂના બસ સ્ટેન્ડ નજીક રહેઠાણ મકાનમાં રહેણાંક મકાનમાં એસઓજીના દરોડા માદક પદાર્થ પોષ ડોડાના જથ્થા સાથે વૃદ્ધ આરોપીને પકડી લેવા રૂપિયા નવ હજાર પાંચસો પંચ્યાસી ની કિંમતનો ત્રણ કિલો એકસો પંચાણું ગ્રામ પોષ ડોડાનો જથ્થો ઝડપાયો જુમાભાઈ કરીમભાઈ ચૌહાણ નામના પંચોતેર વર્ષીય આરોપીની ધરપકડ કરાઈ મોરબી એસઓજી ઇન્ચાર્જ પીઆઈ એમપી પંડ્યાની ટીમે આગળની તપાસ શરૂ કરી છે

પાસેથી લૂંટ કરેલી ફરિયાદ અને આરોપીઓમાં ત્રણ આરોપીઓને હાલમાં પકડેલ છે ભાવનગર ના ગામે સામૂહિક આપઘાત મામલે નવ વર્ષે દીકરી પ્રતિક્ષા અનુસાર સારવાર દરમિયાન મોત નીપજ્યું ઘોઘા તાલુકાના હાથબ ગામે રહેતા નયના ને બે દીકરી સાથે આપઘાત પ્રયાસ કર્યો હતો જંગલ જેવા વિસ્તારમાં જ્વલનશીલ પ્રવાહી છાંટી સામૂહિક આપઘાત પ્રયાસ કર્યો હતો જે મામલે નવ વર્ષે દીકરીનું મોત નીપજ્યું

ની સુરત એસઓજી પોલીસે ધરપકડ કરી છે સુરત એસઓજીની મોટી સફળતા કહેવાય કારણ કે ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડ અને હવાલા કૌભાંડનો મુખ્ય સૂત્રધાર છે દુબઈ બેઠા બેઠા સાયબર ફ્રોડ અને હવાલા કૌભાંડ ચલાવતો હતો મહેશ દેસાઈ ખાસ કરીને આ સમગ્ર ઘટનામાં કહી શકાય કે આરોપી અમદાવાદનો રહેવાસી છે અને સુરતના એક તબીબ જેનું નામ છે મકબુલ જે મકબૂલ છે કે જે તેની સાથે રહીને આ કામ કરતો હતો કહી શકાય કે સો કરોડ કરતાં વધુનું આ કૌભાંડ છે સુરત અગાઉ ઝડપાયેલા આરોપી મકબૂલ ડોક્ટર અને તેના પુત્ર કાસિમ ડોક્ટર સાથે મળી આ કૌભાંડ ચલાવતો હતો જો કે મહેશ દેસાઈ પકડાયા બાદ આ સો કરોડ રૂપિયાનું હવાલા કૌભાંડ છે તેમાં વધુ વિગતો સામે આવશે વધુ આરોપીઓ સામે આવશે કે અત્યાર સુધી ચૌદ સાથે આ એક આરોપી મળી પંદર જેટલા આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે ત્યારે કહી શકાય સુરત પોલીસના સૌથી મોટી સફળતા કહી શકાય કારણ કે હવાલા કૌભાંડ જે રીતે ચાલી રહ્યું હતું સો કરોડનું હવાલા કૌભાંડ અને સૌથી મહત્વની વાત છે દેશભરમાં સાયબર ફ્રોડ ચાલતું હતું તેને તમામ પૈસાઓને કન્વર્ટ કરવાનું કામ આ મુખ્ય આરોપી દુબઈ બેઠો બેઠો કરતો હતો એટલે કે આરોપીના પકડાયા બાદ અનેક મોટા કૌભાંડો સામે આવશે હવાલાના પૈસા સામે આવશે અને અસંખ્ય એકાઉન્ટો કે જે ભાડે લઈને આ લોકો કૌભાંડ કરતા હતા તે તમામ ઘટનાઓ પરથી ટૂંક સમયમાં સુરત પોલીસ મોટો પડદો અને મોટા ખુલાસા કરે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કેમેરામેન ભરત બંબર સાથે કીર્તેશ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી સુરત પ્રવાસન સ્થળ દીવના રસ્તાઓ પર સિંહના આટાફેરા કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં છેલ્લા ઘણા દિવસોથી સિંહનું એક ગ્રુપ આવી ચડ્યું છે આ ગ્રુપ દ્વારા દીવના વિસ્તારોમાં રાત્રિના સમયે આટાફેરા મારતું જોવા મળે છે જ્યારે આજે વહેલી સવારે વણાકબારા નાગવા બીચ પર બીચ રોડ ઉપર એક સિંહ આવી ચડ્યો રોડ પર સીને રાહદારીઓએ મોબાઇલ કેમેરામાં કેદ કર્યો જેમાં રોડ ઉપર લગાવેલા જાડીના લીધે સીઆમ તેમ ભાગવા માટે પ્રયત્ન કરતો પડ્યો ખેડા જિલ્લાના ગણતેશ્વર તાલુકામાં દીપડાની દહેશત વધી ગઈ છે મહીસાગર નદીની કોતરોમાં દીપડાના આટાફેરા વધી ગયા દીપડાના આટાફેરાનો વીડિયો સામે આવ્યો